जूनागढ़ जिलामां हाल तो वरसादે વિરામ લીધો છે, પરંતુ હજુ પૂરની સ્થિતિ યથાવત હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો લોકો ટ્રેક્ટર અથવા તો જેસીબીના સહારે બાજુના ગામમાં અથવા તો શહેરમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા મજબૂર બન્યા હતા। ત્યારે ભારે વરસાદને કારણે હજી પણ વાડ વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આજે સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના નેતાઓ પૂરગ્રસ્તની મુલાકાતે પહોંચ્યા હતા અને સાંસદ રમેશભાઈ ધડુકે જેસીબીમાં બેસી અને ગામના લોકોની મુલાકાતે પહોંચ્યા હતા। તો સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે ખેડ પંથકના ગામોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને હું પોતે પણ અહીં જેસીબીમાં બેસી અને આવ્યો છું અને વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યા છે। તો ઘેડના 25 જેટલા ગામોમાં ઉપજાઉ જમીનમાં પાણી ફરી વળ્યા છે અને અગાઉ પણ મેં તંત્રને રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ હું તંત્રને રજૂઆત કરીશ કે ઘેડ પંથકમાં પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાય છે અને ગઈકાલે મેં મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને નુકસાનીને જલ્દીથી જલ્દી સર્વે થાય તે અંગેની પણ માંગ કરી છે અને પાણી ઉતારવાની સાથે જ ખેડૂતોના નુકસાનનો સર્વે પણ હાથ ધરવામાં આવશે। મેં હાંજુદી રહ્યા અને આ ઓહાના છોકરા એક ભાઈને કાઢી ગયા ને એક જડ્યો જ નહીં, તો આજે અમે હવારના આ છોકરા માટે શોધખોળ માટે આખી ટીમ આવી છે। અત્યારે અમારા સાંસદ છે, ડેપ્યુટી કલેક્ટર છે, ટીડીઓ છે, સિંચાઈવાળા છે, આરએફની ટીમ પણ છે, એટલે બધા પણ છે અત્યારે અને વાહન વ્યવહાર ચાલુ થઈ જાય એવું લાગી રહ્યું છે। અત્યારે ધીરે ધીરે પાણી ખૂબ ઉતરી રહ્યું છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમનો પણ સર્વે કરાવી મુખ્યમંત્રીશ્રીને મેં ગઈકાલે રજૂઆત કરી છે। વહેલામ વહેલી તકે એનો સર્વે કરાવી ખેડૂતોને જે નુકસાન થયું હોય, ખેતરો ધોવાણા હોય, પાકને નુકસાન થયું હોય, એવું તમામને સર્વે કરી અને વળતર આપવા માટે મેં રજૂઆત